નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નો બ્લુપ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું. આપણી ચેનલ ઉપર ધોરણ 7ના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો, જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું 80 માર્ક્સનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. પ્રશ્ન 1. અ જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત જણાવો, જેમના ગુણ 2 જોઈએ. તેમાં પહેલો મુદ્દો, તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. નંબર 2, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. નંબર 3, આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિમુક્ત થાય છે, આ પ્રકારના શ્વસન અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે. નંબર 4, આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, આ ક્રિયાને અંતે પાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા. અને અસાઇનમેન્ટ, તો જેમાં બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ, એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. તો વોટ્સઅપ પર અને પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે તમે અહીં નંબર આપેલો છે, જેમાં સંપર્ક કરી શકો છો. ત્યાર પછી જોઈએ બ દેખાવના આધારે મને ઓળખી બતાવો, જેમના ગુણ 4. નંબર 1, મનુષ્ય શરીરમાં મારી લંબાઈ 7.5 મીટર છે, નાનું આંતરડું. નંબર 2, હું મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છું, યકૃત. નંબર 3, મારું કામ ખોરાકમાં લાળ રસ ભેળવવાનું છે, જે. નંબર 4, મારી અંદર પાણીનું શોષણ થાય છે, મોટું આંતરડું. આગળનો પ્રશ્ન જોઈએ, ક જોડકા જોડો, જેમના ગુણ 2. નંબર 1, ભૂલહેર વહે છે, તો રાત્રિ દરમિયાન. નંબર 2, દરિયાઈ લહેર વહે છે, દિવસ દરમિયાન. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, નીચેના પદાર્થોનું એસિડિક, બેઝિક ને તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ કરવું, જેમના ગુણ 5 જોઈએ. એસિડિક પદાર્થોમાં દહીં, લીંબુનો રસ, આમલી, આમળા, વિનેગર, કાચી કેરી. બેઝિક પદાર્થોમાં સાબુ, ધોવાના સોડા. તટસ્થ પદાર્થોમાં મીઠું ને ખાંડ. પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો, કોઈપણ 2, જેમના ગુણ 10. નંબર 1, ધાતુમાં થતું ઉષ્માનું વહન પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે સમજાવી શકાય, યોગ્ય સમજ આપો. જે અહીં તમને આપેલી છે તેમની સાધન સામગ્રી જે તમે અહીં જોઈ શકો છો, ત્યાર પછી તમને આકૃતિ પણ અહીં આપેલી છે, અને ત્યારબાદ તેમની નીચે તેની પદ્ધતિ પણ અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો, અને ત્યારબાદ તેમની નીચે તેમનો અવલોકન અને નિર્ણય પણ આપી દીધેલો છે. નંબર 2 જોઈએ કે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે, તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3 છે, એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થ પ્રક્રિયાની આકૃતિ દોરી તેનું વર્ણન કરો, તો તેમાં પણ સાધન સામગ્રી આપેલી છે, પદાર્થો આપેલા છે, તેમની આકૃતિ પણ અહીં તમને નામ નિર્દેશન કરીને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ તેમની પદ્ધતિ પણ અહીં તમને આપી દીધેલી છે, જે પણ તમે અહીં જોઈ શકો છો, અને તમે તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, વૈજ્ઞાનિક કારણ આપો, ગમે તે 5, જેમના ગુણ 15. નંબર 1, લીલી સ્વયંપોષી વનસ્પતિ છે, લીલ એ સ્વયંપોષી વનસ્પતિ છે, તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2, રોટલો વધુ ચાવવાથી કેમ મીઠો લાગે છે. નંબર 3, પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. નંબર 4, લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગતો નથી. નંબર 5, માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે.
ત્યાર પછી નંબર 6 આપેલું છે કે અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. પ્રશ્ન નંબર 5 જોઈએ, માગ્યા મુજબ જવાબ લખો, જેમના ગુણ 4. અ, પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો ગમે તે એક નંબરે. વનસ્પતિમાં શ્વસન ક્રિયા સમજાવો, તો વનસ્પતિમાં શ્વસન ક્રિયા અહીં સમજાવી અને તમને આપેલ છે. ત્યાર પછી નંબર 2 છે, મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો, તો મનુષ્યમાં પણ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ અહીં સમજાવી અને તમને આપેલ છે. ત્યાર પછી છે બ, સંકલ્પના સ્પષ્ટ કરો, કોઈ પણ એક, જેમના ગુણ 3. નંબરે કીટાહારી વનસ્પતિ, તો કીટાહારી વનસ્પતિની પણ સંકલ્પના અહીં આપેલ છે. નંબર 2, પરાવલંબી સજીવો, તેમની પણ સંકલ્પના આપેલ છે. ત્યાર પછી ક, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 3. નંબરે ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે. પણ નંબર 2, આપણે ઉચ્છવાસ દરમિયાન ખાલી જગ્યા વાયુ બહાર કાઢીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ. નંબર 3, વનસ્પતિના પર્ણોમાં રહેલા નાના છિદ્રોને ખાલી જગ્યા કહે છે, પર્ણરંધ્રો. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ શબ્દ સમીકરણ લખો, જેમના ગુણ 4. જોઈએ, અહીં આપેલું છે ગ્લુકોઝ એટલે સ્નાયુમાં ઓક્સિજનના ઉપયોગ વિના લેક્ટિક એસિડ પ્લસ શક્તિ. નંબર 2, હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી. પ્રશ્ન 7, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો, જેમના ગુણ 4. અહીં આકૃતિ દોરી નામ નિર્દેશન કરી અને આપેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી બ, આકૃતિમાં નામ નિર્દેશન કરો, જેમના ગુણ 4. તો આકૃતિ અહીં આપેલ છે, તેમાં નામ નિર્દેશન કરીને આપેલ છે. પ્રશ્ન નંબર 8, હળદર પત્રની બનાવટનું વર્ણન કરો અને હળદર પત્રની મદદથી જુદી જુદી વસ્તુના દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે તે ચકાસી પ્રવૃત્તિ વર્ણવો, જેમના ગુણ 4. જોઈએ, સાધન સામગ્રી આપેલી છે, પદાર્થો આપેલા છે અને તેમની પદ્ધતિઓ પણ અહીં તમને આપેલી છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. ત્યારબાદ આકૃતિ પણ અહીં આપેલ છે અને તે એસિડ છે કે એસિડિક છે કે બેઝિક, જે તમારે નોંધવાનું છે. આ કોષ્ટકની અંદર તમને નોંધીને પણ બતાવેલ છે. ત્યારબાદ તેમનો નિર્ણય પણ આપેલ છે. આગળ જોઈએ પ્રશ્ન 9, અ, માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 4, જેમના ગુણ 12. નંબરે રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં કઈ રીતે મહત્વના છે તે સમજાવો, તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. નંબર 2, ક્લિનિકલ થર્મોમીટર વડે તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો તે જણાવો. નંબર 3, ક્લિનિકલ થર્મોમીટરને ઉકળતા પાણી વડે કેમ સાફ ન કરવું જોઈએ સમજાવો. નંબર 4, કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો. નંબર 5, લીંબુનું દ્રાવણ એસિડ છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય છે સમજાવો. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, બ, આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમના ગુણ 4. નંબરે દહીં બનવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર ખરું. નંબર 2, ગરમીના દિવસોમાં લોખંડને કાટ ઝડપથી લાગે છે, ખોટું. નંબર 3, બધા જ ક્ષારો લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે, ખોટું. નંબર 4, નારંગીનો રંગ એસિડિક હોય છે, ખરું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.